નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપ સૌનું સ્વાગત કરું છું આપણું સુરતમાં. શરૂઆત કરી મહત્વપૂર્ણ ખબરથી. યુથ ફોર ગુજરાત સંસ્થા દ્વારા સુરત શહેરની દીકરીઓને તેમજ મહિલાઓને ધ કેરેલા સ્ટોરી ફિલ્મ વિનામૂલ્યે દર્શાવવામાં આવી હતી. સંસ્થા દ્વારા આજે 600 જેટલી કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓને વિનામૂલ્યે ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ ધ કેરેલા સ્ટોરી ફિલ્મ દેશભરમાં ચાલી રહી છે, જેની અંદર હિન્દુ ધર્મની દીકરીઓને બ્રેન વોશ કરીને ઇસ્લામ ધર્મ કબૂલ કરાવવામાં આવતી હોય છે. આ ફિલ્મ સાચી ઘટના પર આધારિત ફિલ્મ છે, જે દરેક દીકરીઓને અને મહિલાઓને જોવી જરૂરી છે. સુરત શહેરની સંસ્થા યુથ ફોર ગુજરાતના પ્રેસિડેન્ટ જિજ્ઞેશ પાટીલ દ્વારા સુરત શહેરની 600 જેટલી દીકરીઓને આ ફિલ્મ વિનામૂલ્યે દર્શાવવામાં આવી હતી, તેમજ સંદેશ પાઠવવામાં આવ્યો હતો કે આ ફિલ્મ દીકરીઓને જોવી ખૂબ જ જરૂરી છે અને પોતાના જીવનમાં સાચા નિર્ણય લેવા જોઈએ. જ્યારે મને કોઈ કીધું કે આ મૂવી ખાસ કરીને દીકરીઓએ જોવી જોઈએ, તો મેં પ્લાન કર્યું કે ઘરની દીકરીઓ, મારી દીકરીઓ તો હજુ નાની છે, તો મેં વિચાર્યું કેમ નહીં આપણે સુરત કોલેજની જેટલી પણ દીકરીઓ છે, કારણ કે મારી સાથે ઘણા બધા, હું એનજીઓ ચાલુ એટલે મારી સાથે ઘણી બધી છોકરીઓ જોડાયેલી છે, તો ટોટલ 600 જેટલી દીકરીઓને આજે ધ કેરેલા સ્ટોરી મૂવી હું થિયેટરમાં બતાવવા લાગ્યો છું. કેરેલામાં જે રીતે થયું, હજુ એટલું મને આઈડિયા નથી એના વિશે, પણ કેરેલામાં 32,000 જેટલી દીકરીઓ સાથે ઘણું ખરાબ થયું છે, એટલે મેં વિચાર્યું કે આ બધી દીકરીઓને પણ આપણે બતાવી કે જે કેરેલામાં જે થયું એ આપણા ગુજરાતમાં નહીં થાય. ધી કેરળ સ્ટોરી ફિલ્મ હાલ કેટલાક પ્રદેશોમાં પ્રતિબંધ કરાઈ છે, તો કેટલાક પ્રદેશોમાં કર મુક્તિ જાહેર કરાઈ રહી છે. આજે જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી જાણકારી આપી હતી કે કેરેલા સ્ટોરી સમગ્ર પ્રદેશમાં ટેક્સ ફ્રી પ્રદર્શિત થશે, અને એટલું જ નહીં, યોગી તેઓની કેબિનેટ સાથે ખુદ 12 મેના રોજ આ ફિલ્મ જોવા જશે. તો બીજી બાજુ બંગાળમાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પ્રદર્શિત થશે તો કાનૂન અને વ્યવસ્થા બગડી શકે છે. અને આ મૂવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ કેરેલા સ્ટોરી, આપણા બધા માટે, આપણા દેશના ફ્યુચર માટે. અત્યારે વિનામૂલ્યે બતાવવામાં આવે છે આ ગર્લ્સ માટે, એ બહુ ઉપયોગી વાત છે કે લોકોને ખબર પડે આ મૂવીનો મેસેજ શું છે, કારણ કે આ સુપર હિટ મૂવી છે. હું મારી બેન અને મારી માતા સાથે આવી લોકોને એમ જ કહીશ કે તમે એકવાર આ મૂવી જરૂર જોશો, કેમ કે તમે બધા જ મૂવી જોશો તો આ મૂવીને પણ એકવાર તમે ન્યાય આપો, કારણ કે આ મૂવી અલગ છે બીજા મૂવી. આ ફિલ્મ યુવાન છોકરીઓને ફસાવીને તેમનું ધર્માંતરણ કરવાની વાર્તા કરે છે. ફિલ્મ દિગ્દર્શક સુદીપ્તો સેન દ્વારા નિર્દેશિત ધ કેરળ સ્ટોરી શાલિની, નીમા અને ગીતાંજલિ નામની છોકરીઓ પર આધારિત છે, જેઓ નર્સ બનવાના સપના સાથે ઘરથી દૂર કોલેજમાં આવે છે, જ્યાં તેઓ આસિફાને મળે છે. આસિફા એક કટ્ટરપંથી છે, અને જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ જાણવા મળે છે કે તે છોકરીઓને આઈએસઆઈએસમાં મોકલવાનું કામ કરે છે. આ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે આસિફા તેના સાથીદારોની મદદથી 3 છોકરીઓનું બ્રેઇન વોશ કરે છે અને તેમને ધર્મ બદલવા માટે ઉશ્કેરે છે.